ચલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 176 ઉપર બરોબર 27 ની વાર્તા ચલો શું આવેલું છે સતીશ ની વાર્તા ચલો વાર્તા ની અંદર કાઈ નથી બરોબર આ આખા આખા ચેપ્ટર ની અંદર માત્ર તમારે ગુણાકાર ને ભાગાકાર જ કરવાનો છે ચલો જો તમે તમારી ચોપડી ની અંદર ધ્યાન આપજો બરોબર જો પેજ નંબર 176 પર લખેલું છે સતીશ ની વાર્તા સતીશ 13 વર્ષનો છોકરો છે તેના પિતાએ ખેતી માટે લોન લીધી હતી પરંતુ પાક નિષ્ફળ ગયો હવે સતીશ ની માતાએ દર મહિને લોન પેટે 5000 ચૂકવવા પડે છે બરોબર દર મહિને કેટલા ચૂકવે છે સતીશ ની માતા 5000 રૂપિયા ચલો સતીશે કામ કરવાનું શરૂ કર્યું તે ગામની 70 બકરીઓની સંભાળ રાખે છે મતલબ કે દેખરેખ રાખે છે કેટલી બકરી છે 70 બકરી છે આ યાદ રાખજો એક બકરી દીઠ રોજના 10 રૂપિયા કમાઈ રહી છે બસ પછી નીચે ત્રણ પ્રશ્ન આપેલા છે પહેલા તો જો સતીશના બકરીની સંખ્યા કેટલી છે તો કે 70 બરોબર જો સતીશ પાસે બકરી બરાબર કેટલી છે 70 એક બકરી દીઠ કેટલા રૂપિયા કમાય છે રૂપિયા બરાબર 10 કમાય છે ચલો ખ્યાલ આવી ગયો સતીશ પાસે 10 સતીશ પાસે 70 બકરી છે એમાંથી એક બકરી દીઠ 10 રૂપિયા કમાય મતલબ કે એક બકરી એ 10 રૂપિયાની કમાણી આપે છે બરોબર દેવીની પાસે કેટલી છે 70 આ રોજની બરોબર રોજ એક બકરી છે એ કેટલી એક બકરી દીઠ એને કેટલા રૂપિયા મળે છે રોજના 10 રૂપિયા તેની પાસે ટોટલ બકરી કેટલી છે 70 બરોબર તો જો એની રોજની આવક કેટલી થઈ ગઈ જો રોજની આવક બરાબર કેટલું થાય તો કે ભાઈ 10 ગુણ્યા 17 થાય બરાબર શું કામ કારણ કે રોજના 10 રૂપિયા તો એ કેટલી બકરી છે એની પાસે 17 ચલો હવે આ બધા આ ગુણાકાર તમને આવડે છે બરાબર શૂન્ય વાળો શું કરવાનો તો કે પાછળ એ મેંડ્યું ચલો આ રૂપિયા આ રોજની આવક થઈ ગઈ સતીશની બરોબર સતીશની રોજની આવક કેટલી થાય 170 રૂપિયા ચલો હવે તમને શું પ્રશ્ન પૂછાશે તે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે ચલો અહીંયા પ્રશ્ન નંબર ધ્યાન આપજો બરોબર જો પ્રશ્ન એવો છે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે ચલો જો રોજ કેટલા કમાય છે 170 રૂપિયા એક મહિનો એટલે કેટલા દિવસ 30 દિવસ થાય ખ્યાલ આવે છે બધાને એક મહિનો એટલે 30 દિવસ તો રોજના 170 રૂપિયા કમાતો હોય તો 30 દિવસના રૂપિયા કેટલા થાય 170 ગુણ્યા 30 થાય તો જો આવી રીતના લખવાનું ચલો એક દિવસની આવક બરાબર 170 રૂપિયા તેથી 30 દિવસની આવક 30 દિવસની આવક બરાબર તો કે 170 ગુણ્યા 30 ચલો 30 દિવસ એટલે 100 એક મહિનો થયો ને બરોબર આપણે એક મહિનાનું ગણીએ છીએ એક મહિનો કયો કે 30 દિવસ કે બંને સરખું થાય તો જો આ કેટલા આવશે ચલો તમને એવું થશે કે સર કેમ ડાયરેક્ટ લખી નાખી જો તમારે આવી રીતના ગુણાકાર કરવાનો છે 170 ગુણ્યા
ત્રીસ બરાબર આ બે રકમના ગુણાકાર આપણે બહુ બધી વખત ગણી નાખ્યા છે અને તમને આવડે પણ છે અને અહીંયા તમને જે જવાબ આવશે એ કેટલો આવશે 5100 બરાબર 5100 રૂપિયા જેવો જવાબ આવશે ચલો એટલે 30 દિવસની આવક કેટલી થાય બરાબર 5100 રૂપિયા ચલો તમને 30 દિવસની આવક ખબર પડી ગઈ તો કે હા હવે જો 30 દિવસ એટલે કે 1 મહિનાની આવક બરાબર ચલો મહિનામાં કેટલી આવક કરે છે 5100 રૂપિયા તો જો તમને પ્રશ્ન શું પાછો પૂછ્યો છે एक महीना में कितना रुपया कमाशे तुम एक महीना में कितना कमाए 5100 रुपया શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય તેટલું કમાઈ લેશે મતલબ કે જો હવે આપણે જો આગળ કીધેલું છે કે 37 ની માતા દર મહિને 5000 જેટલી લોન ચૂકવે છે જો કેટલી લોન ચૂકવે છે 5000 રૂપિયા લોન ચૂકવે બરાબર 37 ની માતા લોન લોન માટે કેટલા રૂપિયા ચૂકવે છે દર મહિને 5000 રૂપિયા બરાબર તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે સતીશ છે તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય તેટલું કમાઈ લે છે તો કે હા જો લોન ની કિંમત કેટલી છે 5000 અને સતીશ ની મહિનાની આવક કેટલી છે 5100 મતલબ કે આ 5100 માંથી 5000 રૂપિયા લોન માં ચૂકવાઈ દે કે રકમ થઈ ગઈ કે નહીં તો કે હા તો આપણે શું લખવાનું તો કે હા શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય તેટલું કમાઈ લે છે તો કે હા આનો જવાબ શું આવશે આન્સર માં હા કમાઈ લે છે બરોબર હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એક વર્ષ માટે કેટલા રૂપિયા કમાશે બરોબર જો મહિનામાં કેટલા કમાય છે 5100 રૂપિયા તો તમને શું પૂછ્યું છે એક વર્ષ બરોબર ચલો વર્ષનો મહિના કેટલા હોય તો કે 12 જો એક મહિનામાં કેટલા રૂપિયા કમાતો હોય તો 12 મહિનામાં કેટલા કમાય એ ગોતવાનું એટલે આને શું કરવાનું 5100 ગુણ્યા 12 ચલો એક મહિનામાં સતીશ ની આવક બરાબર 5100 રૂપિયા માટે એક વર્ષની સતીશ ની આવક બરાબર શું કરશું આપણે તો કે 5100 ગુણ્યા 12 ન આવડે એટલે આવી રીતના કરવાનું 5100 ગુણ્યા 12 ચલો બે રકમની શોધ એક નો જીરો સાથે ગુણાકાર એટલે જીરો એક નો ફરીવાર જીરો સાથે એટલે એક એકુ એક ને પાંચ એકુ પાંચ પ્લસ ચલો બે નો જીરો સાથે એટલે જીરો અહીંયા પણ જીરો બે એકુ બે બે પંચાને દસ ચલો બંને નો સરવાળો જીરો જીરો બે એક અને છ તો કેટલો આવશે 61200 બરાબર આ શું તમને આવ્યું 61200 જવાબ માટે એક પ્રશ્ન આવો કેટલી થશે સતીશની માટે સતીશની એક વર્ષની બરાબર રૂપિયા 61200 થશે બરોબર આવી રીતના લખવાનું અને ગુણાકાર કરવા બરોબર ચલો અહીંયા પણ તમારે કઈ રીતના ગુણાકાર કરવાનું છે બરોબર આવી રીતના ગુણાકાર કરવાનું છે અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે તમારે પહેલા આવી રીતના ગુણાકાર કરવાનું છે પછી લખવાનું છે બરોબર આ બંનેનો ગુણાકાર 170 ગુણ્યા 30 જે આવી રીતના 170 ગુણ્યા 30 બરોબર આવી રીતના ગુણાકાર કરશો પછી અહીંયા જે કંઈ આવશે એ અહીંયા જવાબ લખવાનો છે ચલો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કમળાભાઈ ની વાર્તા ત્યાંથી આપણે આગળ વધીશું.